કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં દુષ્કર્મ અને હત્યાના કેસમાં એક સનસનીખેજ ખુલાસો થયો છે. બુધવારે હડતાલ પર બેઠેલા જુનિયર ડોક્ટરો સાથે મીડિયા સાથે વાત કરતા પીડિતાના પિતાએ કહ્યું કે પોલીસે ઉતાવળમાં લાશનો અંતિમ સંસ્કાર કર્યો અને તેને શાંત રાખવા માટે પોલીસે તેને લાંચની ઓફર કરી હતી. બુધવારે જ કોલકાતામાં હજારો મહિલાઓએ પીડિતાને ન્યાય મેળવવા માટે રિક્લેમ ધ નાઇટ નામની ફ્રૂટ માર્ચ કાઢી હતી. આ માર્ચ અંતર્ગત વિરોધ કરી રહેલા ડોક્ટરોએ લોકોને રાત્રે 9 વાગે તેમના ઘરની લાઇટ બંધ કરવા માટે આહવાન કર્યું હતું, જે અંતર્ગત લોકોએ રાત્રે તેમના ઘરની લાઇટ બંધ કરીને આ કેન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો. આ અભિયાન અંતર્ગત રાજભવનની લાઇટો પણ બંધ કરવામાં આવી હતી.